हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली अपने तमाम फाइनेंशियल मैनेजमेंट इन यूनिट 1 में डिस्कस करता था अबाउट द ऑब्जेक्टिव्स। इमा टोटल जे छे आपणे एक ऑब्जेक्टिव अने एनी ત્રણ લિમિટેશન્સ જે એ જોઈએ છે, જેમ કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન જે છે એનો તમને આખો અપ્રોચ આપેલો હતો, કઈ કઈ વસ્તુને પ્રોફિટ મેક્સિમાઇઝેશન એક્ચ્યુઅલી કન્સિડર કરે છે, ફાઇન, એઝ વેલ એઝ એ લોકો એ વસ્તુ રિલેટેડ પણ ઇન્ફોર્મેશન આપેલી કે આ કન્સેપ્ટ મેજોરિટી કેમ વર્ક નથી કરતો અને કંપની એ કન્સેપ્ટ છોડીને વેલ્થ મેક્સિમાઇઝેશન ઉપર શું કામ ફોકસ કરે છે। બરાબર, તમને એમ થતું હશે કે મેડમ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ને વેલ્થ મેક્સિમાઇઝેશનમાં ફરક શું છે। વેલ્થ એનો સીધો સાધો મતલબ થાય છે સંપત્તિ। બહુ સિમ્પલ એવી લેમન લેંગ્વેજની અંદર તમને કહું તો એનો સીધો સાધો મતલબ થાય છે સંપત્તિ। અને નફો વધારવા કરતા તમારી સંપત્તિ વધારવી એ મોટી વસ્તુ છે। બરાબર, જોઈએ શું કે છે આ લોકો તમને। બરાબર, આખી આખો કોન્સેપ્ટ જે છે એ ટાઈમ વેલ્યુ ઓફ મની અને એને રિલેટેડ તમને આપેલો છે। જોઈએ વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચ શું કે છે। વેલ્થ મેક્સિમાઇઝેશન રિફર્સ ટુ મેક્સિમમ વેલ્યુ ઓર નેટ પ્રેઝન્ટ વર્થ। તમને એમ થાય મેક્સિમમ વેલ્યુ કે મેક્સિમાઇઝિંગ વેલ્યુ ઓર નેટ પ્રેઝન્ટ વર્થ એટલે શું? તો કે તમે તમારા ફ્યુચર બેનિફિટ્સ જે છે એની અત્યારે શું વેલ્યુ હોવી જોઈએ એના ઉપરથી તમે અનુમાન લગાડી અને તમે તમારા બિઝનેસને આગળ વધારો છો। સી ફોર એક્ઝામ્પલ, 5 વર્ષ પછી મને 5 લાખ રૂપિયા મળવાના છે, તો એ 5 લાખ રૂપિયાની વેલ્યુ અત્યારે શું હોવી જોઈએ? બરાબર, વિધાઉટ ડિસ્કાઉન્ટ, તો વી કેન સે ધેટ વિધાઉટ બેનિફિટ। જે આગળ આપણે પ્રેઝન્ટ વેલ્યુમાં સમજશું, જે તમારા યુનિટનો લાસ્ટ કન્સેપ્ટ છે। બરાબર, બટ કહેવાનો મીનિંગ એવો છે કે વેલ્થને મેક્સિમાઇઝ કરવી ઇટ મીન્સ કે તમે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, નેટ પ્રેઝન્ટ વર્થ ફાઇન્ડ આઉટ કરો છો। પ્રોફિટનો કન્સેપ્ટ એવો હતો કે જેમાં તમે એક્સપેક્ટ કરો છો રિટર્ન। અહીંયા એ લોકો ખાલી રિટર્ન એક્સપેક્ટ નથી કરતા, એ રિટર્ન જે તમને મળશે એની અત્યારે હકીકતે શું વેલ્યુ હોવી જોઈએ, અત્યારની વેલ્યુ પ્રમાણે કેટલા રિસોર્સિસ નાખશું તો આવતા આવનારા 5 વર્ષમાં એટલો બેનિફિટ મળશે, એની એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે વેલ્થ મેક્સિમાઇઝેશન અપ્રોચની અંદર। ફાઇન, લેટ અસ ટોક અબાઉટ ધી અનધર પોઈન્ટ ઓફ વ્યુ, ધસ ઇટ કેન ઓલ્સો બી ટર્મ્ડ એઝ વેલ્યુ મેક્સિમાઇઝેશન ઓર નેટ પ્રેઝન્ટ વર્થ મેક્સિમાઇઝેશન। એટલે આને તમે વેલ્યુ મેક્સિમાઇઝેશન પણ કહી શકો, નેટ પ્રેઝન્ટ વર્થ મેક્સિમાઇઝેશન પણ કહી શકો। વેલ્થ મેક્સિમાઇઝેશન ફુલફિલ્સ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ એન એપ્રોપ્રિએટ ડિસિઝન ક્રાઇટેરિયા ફોર ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ। વેલ્થ મેક્સિમાઇઝેશન જે છે એ દરેક પ્રકારની રિક્વાયરમેન્ટ જે છે એ ફુલફિલ કરશે જે ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગમાં હોવી જોઈએ। બરાબર, કારણ કે ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ ની અંદર જેટલું તમે જુઓ છો એના કરતા વધારે ક્વોલિટી બેનિફિટ્સ જોડાયેલા છે। તમને એવું લાગે છે કે 5 વર્ષ પછી આટલા જ બેનિફિટ મળવા જોઈએ, નો, ધોઝ બેનિફિટ્સ આર મોર ધેન યુ થિંક, તમે વિચારો છો એના કરતા વધારે છે બેનિફિટ્સ। ફાઇન, સો એક પોઈન્ટ ઓફ વ્યૂ આની અંદર તમને આપેલો છે। ફર્સ્ટ તમને કીધું છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, અ કન્સેપ્ટ। બરાબર, બેઝિકલી અકાઉન્ટની અંદર આપણે આનું સ્ટેટમેન્ટ બનાવીએ છીએ જે કદાચ તમે આગળ જતા સમજશો પણ, કેશ ફ્લો કન્સેપ્ટ, કેટલો કેશ ફ્લો આવવો જોઈએ અને કેટલો કેશ ફ્લો કંપનીમાંથી જવો જોઈએ એનું એનાલિસિસ આમાં જોવા મળે છે। બહુ સરસ વસ્તુ છે, પ્રેક્ટિકલી પણ કંપની લોકો વેલ્થ મેક્સિમાઇઝેશનના કેશ ફ્લો અને કેપિટલાઇઝેશન ઉપર જ ફોકસ કરતી હોય છે, અને આટલું જ નહીં ઇન્વેસ્ટર્સ લોકો, ક્યુઆઈબી ઇન્વેસ્ટર્સ લોકો, ક્વોલિટેટિવ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ લોકો, જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ હોય કે જે કંપનીની અંદર લાખો કરોડો રૂપિયા રોકતા હોય, એ લોકો પણ આ કેપિટલાઇઝેશન રેટને ધ્યાનમાં લે છે। So you can think of importance of these particular things, these particular two concepts. Fine?
let us understand it. Cash flow concept. For measuring the worth of financial cost of action, we need to precisely estimate the value of benefits associated with it. बराबर कहवानो मतलब एवो छे कि financial cost of action जे छे એ કેવી રીતે મેઝર કરો, એની વર્થ શું છે, એની વેલ્યુ શું છે, કેમ મેઝર થાય? તો કે એના માટે આપણે એની સાથે જોડાયેલા બેનિફિટની પણ વેલ્યુ જોવી જોઈએ. અને એ બેનિફિટની વેલ્યુ જે છે એ બેઝિકલી આપણો ઇનફ્લો છે. તમે કંપનીમાં 50,000 રૂપિયા મૂકો છો કે માની લો 50,000 રૂપિયા ઓછા લાગે છે તો 5,00,000 લઈ લઈએ કે તમે કંપનીમાંથી 5,00,000 નો આઉટફ્લો મૂકો છો તો એની સામે ઇનફ્લો કેટલો છે દર વર્ષે એ આપણને જોવા મળે છે. બરાબર. અને એ વસ્તુ જ્યારે આપણને જોવા મળે ત્યારે એના ઉપરથી આપણને ખબર પડે કે ખરેખર આપણને આટલા પૈસા રિસીવ થયેલા. ફાઇન. એને રિલેટેડ ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી છે. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને એવો કીધો છે કે વેલ્થ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ એસ્ટિમેટ્સ ધ વેલ્યુ ઓફ બેનિફિટ્સ ઇન ટર્મ્સ ઓફ કેશ ફ્લો એન્ડ કેશ ફ્લો ઇઝ પ્રિસાઇઝ એન્ડ ક્લિયર કન્સેપ્ટ. કેશ ઇનફ્લો, કેશ આઉટફ્લો અને એની પ્રેઝન્ટ વેલ્યુ ને એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ, આ કન્સેપ્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ. અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર, ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આ વસ્તુ. આગળ જતા તમે આને રિલેટેડ સમ્સ પણ સ્ટડી કરશો. બરાબર. જેમાં તમારે ખરેખર આઉટફ્લો એટલે કે ઇન્વેસ્ટમેન્ટના બેઝિસ ઉપરથી ઇનફ્લો ની એની પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હશે. બરાબર. જે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ત્યારે તમને આઈડિયા આવી જશે કે ના, આ વસ્તુ સાચી છે ને, આ રીતે જ કંપનીની અંદર ઇન્ફ્લો આવતો હોય છે. બરાબર. તો અહીંયામાં આપેલું નેક્સ્ટ સેકન્ડ તમને કીધું છે કેપિટલાઇઝેશન રેટ. કેપિટલાઇઝેશન રેટ એટલે વળી છે શું? આ વસ્તુ કઈ વસ્તુને કેપિટલાઇઝેશન રેટ કહેવો? પહેલી વખત કંઈક એવું આવ્યું કે જેને આપણે પર્સન્ટેજની અંદર મેઝર કરવાની વાત કરીએ છીએ. લેટ અસ ટોક અબાઉટ ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે? ધ સેકન્ડ ફીચર ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન ઓબ્જેક્ટિવ પ્રૂવિંગ ઇટ ટુ બી સુપીરિયર ટુ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ ઇટ્સ કન્સિડરેશન ઓફ બોથ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી બેનિફિટ્સ એઝ વેલ એઝ ટાઈમ વેલ્યુ. કેપિટલાઇઝેશન રેટ છે ને ક્વોન્ટિટી ને ક્વોલિટી બે બેનિફિટ્સ ને જોવે છે. અને સાથે સાથે તમને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે ટાઈમ વેલ્યુ ઓફ મની જે છે એને પણ આ લોકો ધ્યાનમાં લે છે કે 5 વર્ષના સમયગાળા સુધી તમે તમારા એફર્ટ્સ નાખો છો તો એફર્ટ્સ ની પણ કિંમત છે. અને 5 વર્ષ સુધી તમે તમારા પૈસા નાખો છો ને તો એની પણ કિંમત છે. સેકન્ડ તમને કીધું છે ધ ક્વોલિટી ઓફ બેનિફિટ ઇઝ ડિટરમાઇન્ડ બેઝડ ઓન અનસર્ટેનિટી ઓફ સર્ટેનિટી ઓફ ફ્યુચર એક્સપેક્ટેડ બેનિફિટ. એનો મતલબ એવો છે કે તમારા બેનિફિટ જે છે બરાબર એ કેટલા સારા છે ને એની ક્વોલિટી તમે કેટલું સારું એક્સપેક્ટ કરી શકો છો ને ફ્યુચરમાં એના ઉપર છે. Higher the certainty of expected future cash flows, better the quality of benefits and higher the value. જેટલા સારા બેનિફિટ્સ તમને મળશે, જેટલો તમારો કેશ ફ્લો વધારે હશે ને એનાથી એવું સાબિત થશે કે તમારા તમને મળતા ક્વોલિટી અને ક્વોન્ટિટી બેનિફિટ્સ બે સારા છે. જેટલી એની વેલ્યુ વધારે હશે એટલી ક્વોલિટી બેનિફિટની વેલ્યુ વધારે છે. કારણ કે 5,00,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી ફરક નથી પડતો, પ્રોડક્ટ તમારી કેટલી ક્વોલિટેટિવ છે, કેટલી કેટલી સારી રીતે લોકો તમારા કંપનીની અંદર ડિસિઝન મેકિંગ ધરાવે છે, કેટલી સારી રીતે એ લોકો અનસર્ટેનિટીની અંદર ડિસિઝન લે છે, કેટલી સારી રીતે એ લોકો ડિસિઝન્સને મેન્ટેન કરે છે એના ઉપર આ બધી વસ્તુ આધાર છે. નેક્સ્ટ તમને કહે છે મોર ઓવર મની હેઝ ટાઈમ વેલ્યુ.
It means cash flows received in earlier years should be assigned higher value than the cash flows received in later years. बराबर जे आगर जे तक मैंने prioritize फंड करसो बराबर चाहे तुम सम कैलकुलेट करसो ત્યારે આ વસ્તુ એક્ઝેક્ટલી સમજવા આવશે કેવાનો મતલબ એવો છે કે કેશ ફ્લો છે ને અર્લીયર યર્સ એટલે કે 5 વર્ષનો સ્પાન હોય તો પહેલા 3 વર્ષમાં મને વધારે કેશ ફ્લો મળે બીજા 2 વર્ષ કરતાં બરાબર કારણ એનું એકમાત્ર એટલું છે કે પહેલા વર્ષોની અંદર મશીનને ઘસારવાના લાયક હોય कैपिटलाइजेशन रेट इज एक्सप्रेस्ड इन डेसिमल नोटेशन कैपिटलाइजेशन डेसिमल नोटेशन डेसिमल नोटेशन पॉइंट 0.10 એટલે કે 10% 0.20 એટલે 20% 0.15 એટલે કે 15% 0.35 એટલે કે 35% આ રીતે જે છે એ મૂકવામાં આવે ફોર ઇન્સ્ટન્સ ડિસ્કાઉન્ટ રેટ ઓફ 10% ઇઝ રિટર્ન એઝ 0.10% ફોર 0.10 ઇન ડેસિમલ નોટેશન ધ હાયર ધ રિસ્ક ધ લોંગર The time period, the higher would be the capitalization rate, and lower would be the present value, and vice versa. See, ये समझवानी वस्तु है कि जगह लंबा समय में तुम्हारे expected return में span ऐसे लेके 5 ना मिले 10 वर्ष में तो present value ऊंची या नहीं? अरे present value जटिल basically ऊंची आने चाहिए. इतना तो हमने लंबा समय से भी benefit मर सकते बराबर तो ये भी एक पॉइंट ऑफ व्यू तुमने आनंद आपने फाइन सो दिस इज ऑल अबाउट द वेल्थ मैक्सिमाइजेशन अप्रोच कमिंग सेशन के अंदर आज ये वस्तु तुमने बोली ना अत्यार आपने जे सेम जा हूं बोली है टाइम वैल्यू ऑफ मनी इन रिलेटेड कांसेप्ट समझ बराबर सो पर्टिकुलर आ सेशन माटे जे छे बराबर थैंक यू सो मच